અદ્ભુત સફળતા માટેની સોનેરી પુસ્તક નીતેજ બ્લેક બુક ફોર સ્ટનિંગ સક્સેસ રોબિન શર્મા પ્રકરણ 16 માત્ર એક મિનિટ જ લાગે છે નિત્ય જ્ઞાન ઓડિયોઝ એક પ્રિય વ્યક્તિને તમે તેને ચાહો છો તેમ કહેવા માત્ર એક જ મિનિટ લાગે છે એક દર તરફ દોરી જવામાં માત્ર એક જ મિનિટ લાગે છે એક મોટું લક્ષ્ય નક્કી કરવામાં માત્ર એક જ મિનિટ લાગે છે એક ગ્લાસ પાણી પીવામાં માત્ર એક જ મિનિટ લાગે છે એક મહાન વિચાર વાંચતા માત્ર એક જ મિનિટ લાગે છે જે કદાચ તમારી દુનિયાને હચમચાવી શકે તમે તમારા માતા પિતાને ક્યારેય ન નખી હોય તેવી સુંદર આભાર માનતી ચિત્તી નખવા માટે માત્ર એક જ મિનિટ લાગે છે અથવા એક સાથી કાર્યકર અથવા એક ગ્રાહકને અથવા જેમણે તમારા જીવનને આશીષ આપ્યા છે તેવા એક શિક્ષકને એક સ્મિત કરવા માટે માત્ર એક જ મિનિટ લાગે છે એક મિત્ર અથવા એક સહકાર્યકર સાથે જોડાતા માત્ર એક જ મિનિટ લાગે છે એક જરૂરિયાતવાળા વ્યક્તિને મદદ કરવા માટે માત્ર એક જ મિનિટ લાગે છે તમારા ધોરણને વિશ્વ સ્તર પર લઈ જવા માટે માત્ર એક જ મિનિટ લાગે છે એક કામના સ્થળે અથવા તમારા ગ્રાહકને રાજી કરવા માટે થોડું વધારે કરવા માટે માત્ર એક જ મિનિટ લાગે છે તમે ગઈકાલે હતા તેના કરતાં આજે વધુ સારા થવા માટે તમને શું કરી શકો તમે શું કરી શકો તે વિચારવા માટે માત્ર એક જ મિનિટ લાગે છે બદલાવને સ્વીકારવા માત્ર એક જ મિનિટ લાગે છે જે તમને તમારા શ્રેષ્ઠ જીવન તરફ દોરી જશે તેની નવી પસંદગી કરવામાં માત્ર એક મિનિટ જ લાગે છે તમારી મિનિટોનો શ્રેષ્ઠ ઉપયોગ કરો તે દરેકે દરેક તમારું જીવન બનાવે છે જે કન્યાકો જે સામાન્ય લોકો વેડફે છે અસામાન્ય લોકો તેનો ઉચ્ચતમ ઉચ્ચારણ તરીકે ઉપયોગ કરે છે પ્રકરણ 17 મહાન વાત કરો મોટો વિચાર લોકો એવી વાતોમાં આવી જાય છે જે તમે તેમને માટે બતાવો છો લોકો સામાન્ય રીતે એવી રીતે વર્તે છે જે તેમને તેમની પાસેની અપેક્ષા હોય તેની સાથે મેળ ખાય લોકો સામાન્ય રીતે તમે તેમની ફરતી જે માન્યતા વિશ્વાસ તથા શ્રદ્ધા વિકસાવ્યા હોય તેના સુમેળમાં પોતાની જાતનું નિયંત્રણ કરે છે અને તેઓ મોટે ભાગે તમે તેમના વિશે જે સૂચન રીતે ગોઠવાયેલા ખ્યાલો ઘડ્યા છે તે મુજબ વર્તન કરે છે તમારા બાળકોને રોજ સવારે કહો કે તે જ તમારો હીરો છે અને તે બાળકો તેની બાકીની આખી જિંદગી ધ્રુવના તારાની જેમ ચમકશે તમારા બાળકને દિવસમાં ઓછામાં ઓછું 500 વાર તે અદ્ભુત છે તેમ કહો અને જાણે તમે તેને ફરી ક્યારેય ન જોવાના હોય તેમ ભેટો તમારા સાથી કાર્યકરોને કહો કે તમે તેઓને તેના કરતાં અડધા પણ સારા હોવા ઈચ્છો છો અને તમે તે માણસની અંદર પ્રવેશવાની શક્યતાઓને અવકાશ સર્જી નાખ્યો છે તમને રેસ્ટોરન્ટમાં ભોજન પીરસે છે તે વ્યક્તિને કહો કે તમે તેની કદર કરો છો અને પછી તમે કરી શકો તેટલું સૌથી પ્રમાણિક સ્મિત ઝળકાવો તમે થાકેલા હોવ તો પણ વાંધો નહીં આગેવાનો સહેનું નહીં પણ યોગ્ય હોય તે કરે છે એમ કરશો એથી તમે એક માણસને માણસ જ બની રહેવાનું યાદ અપાવશો અને થોડી તમારી ભૂરકી છાંટશો અને કદાચ તમને મફત ભોજન પણ મળી જાય સારી વાત કહો તમે મળો તે વ્યક્તિને કહો તમારા શબ્દો તમારો ટોન તમારું વર્તન અને તમારી ઊર્જા વડે કે તેઓ કેટલા મહાન છે
તે વિશે તમારા મનમાં ઊંડાણમાં કંઈક વાત છે. લોકોની અંદરનું શ્રેષ્ઠ જોવો, તેમની અંદરની મહાનતા શોધો. તમે લોકોને જે વાત કહો તેના વડે તેમને યાદ કરાવો કે તેઓ જર હળવા માટે આવ્યા છે. તેમની શાન વિશેની વાત કરો. જો તમારામાં કોઈ પ્રેરણા હોય તો તમે લોકોને પ્રેરિત ન કરી શકો. આથી દરરોજ એવી વસ્તુઓ કરવાનું શરૂ કરો જે તમને પ્રેરણાથી ભરી દે અને પછી તમને પ્રેરિત કરશે. પ્રકરણ 18. પૂછો, 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 હજી થોડું વધારે પૂછો. જો તમે પ્રયત્ન પણ નહીં કરો તો તમે ક્યારેય નહીં જાણો. તમે જે ઈચ્છો છો તે માંગવામાં પ્રચંડ શક્તિ રહેલી છે. બહુ બધી વખત આપણો આંતરિક બકવાસ મહાનતાના આપણા પોતાના અજોડ રૂપને મેળવવા માટે જરૂરી પગલાઓ ભરતા આપણને અટકાવે છે. આપણે આપણી આંતરિક કલ્પનાઓ, જેમાંથી ઘણી બધી જૂઠી હોય છે, તેના વડે અધૂરા રહી જતા હોઈએ છીએ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેઓ છતાદાર જીવન જીવે છે તેઓ ગાંડાની માફક પ્રશ્નો કરતા રહે છે. તેઓ સમજે છે કે પ્રશ્નો પૂછવા તે એક આદત છે જેને ચરકાવવા માટે પોલિશ કરવી પડે છે, અને તમે તે જેટલી વધુ વાર કરો તેટલી તે વધુ સહેની બનતી જાય, કોઈ પણ કુનેની જેમ. અને આથી તેઓ પૂછે છે તેમને કામમાં જરૂરી ટેકા તથા મદદ માટે, તેઓ ઘરમાં ઈચ્છી શકે તેવી સમજણ માટે, તેમના વેપારમાં તેમને એક બ્રેક જોઈતો હોય તેના માટે, તેમના પ્રિય રેસ્ટોરન્ટમાં એક વધુ સારા ટેબલ માટે. એક બેઠકો વેચાઈ ગયેલા કોન્સર્ટમાં વધુ સારી બેઠક માટે, અને કારણ કે તેઓ વધુ માંગે છે તેઓ વધુ મેળવે છે. સફળતા હંમેશા એક આંકડાની રમત રહી છે. તમે માંગો નહીં ત્યાં સુધી કંઈ જ બનતું નથી. લોકો મન વાંચનાર નથી હોતા. તમારે માટે શું અર્થપૂર્ણ છે તે તમારે જાણવું જરૂરી છે, અને જો તમે સરસ રીતે પૂછો તો તે હા કહે પણ ખરા. તમે શરૂ ન કરો નહીં ત્યાં સુધી કંઈ બનતું નથી. તમે કામ કરો નહીં ત્યાં સુધી કંઈ પરિવર્તન પામતું નથી. પ્રકરણ 19. સારું અનુભવવા માટે સારું કરો. આ ભૂલી જવું સહેલું છે. સારા કામ કરવાથી તમને સારું લાગે છે. એક સાથીદાર કાર્યકર તરફ માયારું થવું તે માત્ર તમારા મિજાજની ઉપર નથી ચડાવતો, તમારાને પણ ઉપર લાવે છે. એક ગ્રાહકમાં સખત મૂલ્ય ઉમેરવા અને તે જે VIP નથી તેવા હોવા જેવો તેનો અનુભવ કરાવવો, તેને માત્ર તમારો ગુડવિલ એમ્બેસેડર જ નથી બનાવતું. તમારી સેવાની વાતને તે એક વાયરસની જેમ ફેલાવે છે, પરંતુ તે તમારી અંદર સકારાત્મક લાગણીઓનું ઝરણું ખોલી નાખે છે. તમારા જીવનસાથી માટે અથવા તમારા બાળક માટે થોડું વધારાનું કામ કરવું તે તેમને હતા તેના કરતાં થોડા વધુ સારા જ નથી બનાવતું, પરંતુ તમે જેમને ચાહો છો તેમની સાથે જોડાયા હોવાની અનુભૂતિ પણ કરાવે છે, જે આનંદ અને પરિપૂર્ણતા લાવે છે. સારા લોકો સાથે માત્ર સારી વસ્તુઓ જ બને તેવું નથી. જીવન એ ખરેખર ન્યાયી હિસાબી પદ્ધતિ રાખી છે. કુદરતી હિસાબમાં MBA હોવી જોઈએ, પરંતુ જે લોકો સારી વસ્તુઓ કરે છે તેમને સરસ લાગણી પણ અનુભવાય છે. આ કંઈ સોફ્ટ આઈડિયા નથી, અને જો આ પ્રકારના આઈડિયા એટલા સોફ્ટ હોય તો તે અમલમાં મૂકવા આટલા અઘરા કેમ છે? કોઈપણ વ્યક્તિ ધૂની અથવા કઠોર અથવા મધ્યમ કક્ષાના હોઈ શકે છે. સકારાત્મક ભલા તથા ઉત્તમ થવા માટે ઘણી વધારે શિસ્ત અને શક્તિની જરૂર છે. ના,
આજે જે વિચારનો હું આદાન પ્રદાન કરું છું તે જરા પણ સોફ્ટ નથી. તે એક વ્યવહારુ શક્તિશાળી દ્રષ્ટિ છે જે તમને તમારી વ્યાપારી જિંદગીમાં, તમારા અંગત જીવનમાં અને તમારા આંતરિક જીવનમાં વાસ્તવિક પરિણામો તરફ લઈ જશે. લોકો માટે સારું કરો, સારું કામ કરો, સારા વિચારો કરો અને તમારી જાત તરફ સારા રહો, સારી વસ્તુઓ બનશે. ઓકે, હવે હું સારું શબ્દનો ઉપયોગ બંધ કરીશ. એ તો માત્ર એવું અનુભવાય છે. સારું, એક નિરાશાવાદી જેને કોઈ આશા જ નથી તેવા થવા કરતાં એવા આશાવાદી હોવું તે વધુ સારું છે જે નિરાશ થાય છે. પ્રકરણ 20, શાંતિના ટુકડા ગોતો. આપણે રહીએ છીએ તે ઘોંઘાટીયા દુનિયા છે. લોકો સેલ ફોન પર મોટેથી વાતો કરે છે. એક વખતની શાંત રેસ્ટોરન્ટમાં રિંગટોન સાંભળી શકાય. મોટાભાગની કારમાં રેડિયો ચાલતા હોય, મોટાભાગના ઘરોમાં ટીવી ચાલુ હોય. ગઈકાલે મેં એક માણસને તેની ઓટમીલ ખાતા ખાતા તેના બ્લેકબેરી પર વાતો કરતા જોયો. પાચન માટે તે સારું નથી. હું સૂચવું છું કે આપણામાંના દરેક શાંતિના પડીકા શોધી કાઢવા જોઈએ. હું જેને 3S કહું છું તેને માટેનો સમય, સાયલન્સ એટલે કે મૌન, સોલિટ્યુડ એટલે કે એકાંત અને સ્ટિલનેસ એટલે સ્થગિતતા. ઓછામાં ઓછા થોડા સમય શાંત રહેવાનો કાળો, દિવસમાં 15 મિનિટ. વિચારો, પ્રતિભાવ આપો, બનો. એ શ્રેષ્ઠ પ્રેક્ટિસ તમને કામના સ્તરે, ઘરે તથા પોતાની જાત સાથે ઘણા વધુ સારા બનાવશે. કેટલીક વ્યવહારુ વ્યૂહરચનાઓ. જ્યારે તમે તમારી કાર કે ટેક્સીમાં છો ત્યારે રેડિયો બંધ રાખો. એ સમયનો ફરી નવા થવામાં, અવલોકન કરવામાં, આંતરદર્શન કરવામાં ઉપયોગ કરો. તમે સૂઈ જાઓ તે પહેલાં 15 મિનિટ તમારા જાતને શાંતિમાં ડૂબાડો. માત્ર આનંદ પામો, કોઈ અવાજ વગર માત્ર આરામ પામો. તમારી પોતાની સાથે કમ્ફર્ટેબલ રહો. તમારા ઘરને અભયારણ્ય બનાવો. બહાર એક જંગની દુનિયા છે. એક ગહન શાંતિપૂર્ણ ઘરનું વાતાવરણ સર્જો. કોલાહલ ઓછો કરો, અવાજમાં ઘટાડો કરો. એક મોબાઈલ પાણીનો ફુવારો નહીં આવ્યો. દરરોજ મૌનની પ્રતિજ્ઞા લો. આ માત્ર સાધુઓ માટે નહીં, તે સ્માર્ટ એક્ઝિક્યુટિવ, ઉદ્યોગપતિઓ, વ્યાપારી લોકો માટે છે. એક મોટો વિચાર, વાત કરવાના તનબંધ ઉર્જા વપરાય છે. કેટલાક લોકો કેટલી બધી વાત કરે છે તે હું માની નથી શકતો. આખો દિવસ તેમના મોબાઈલ પર, તેમના વોટર કુલર પાસે અને ઘરે જતી ટ્રેનમાં તેમને જોવા, તે પણ થકાવનારું છે. દિવસમાં 15 મિનિટ મૌન રહો. ઓછામાં ઓછું તમને વધુ ઉર્જા મળશે, વધુ શાંતિ, વધુ આનંદ મળશે અને આથી તમે વધુ સારો દેખાવ કરી શકશો. તો પાછા પડો ના, શાંતિનો સ્વીકાર કરો. અવાજ સાથે નડો, ભલે થોડો સમય માટે, પરંતુ ગાંડા કાઢતા ટોળાથી દૂર થાઓ. તેમ તમે કર્યું તેની તમને ખુશી થશે. આઈડિયા આખી જિંદગી સંઘર્ષ કરવાનો નથી. માનસિકતા જીવન દરમિયાન સર્જન, વિકાસ, પ્રેમ, સેવા કરવાની છે. પ્રકરણ 21, આ વિશિષ્ટ દિવસ છે. હું વહેલો ઉઠ્યો છું, કોફી પીઉં છું, મોર્સિનાને સાંભળું છું. હું 52 વર્ષની નજીક છું, તેથી મારા જીવનમાં હું ક્યાં છું તેના વિશે મારી જર્નલમાં લખું છું. હું સેના વિશે આભારી છું તે પણ. ઉદાહરણ તરીકે, તમારા જેવા લોકો હું જે કાંઈ કરું છું તે કરવા દે છે. તમારો આભાર. આવનાર દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ મેં એક છાપ છોડી છે અને
મારું સ્વપ્ન સિદ્ધ કર્યું છે તેવું મને અનુભવવા માટે મારે શું કરવું જરૂરી છે તે વિશે હું લખું છું. પછી એક દ્રષ્ટિ સપાટી પર આવી છે જે મારે તમારી સાથે શેર કરવી જરૂરી છે. એક સંમોહક વિચાર. આ દિવસ ખૂબ જ વિશિષ્ટ છે. ચોક્કસ તે બીજા બધાની જેમ જ આવ્યો એવો જ લાગે છે અને કદાચ તેવો જ અનુભવાય છે, પરંતુ તે અદ્વિતીય છે. તે ફરી પાછો ક્યારેય નહીં આવે. સમય એવો છે, તે વચનોથી ભરપૂર થઈને આવે છે અને તમને ખબર પડે તે પહેલા ચાલ્યો જાય છે. આજનો સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે તમે શું કરો છો તે તમારું ભાગ્ય, તમારું ભવિષ્ય તથા તમારો વારસો બનાવે છે. અને આજે તમે એક જ પસંદગી કરો તેના પર જો તમે અવારનવાર મહિનાઓમાં સતતપણે કામ કરો તો તે તમારી જિંદગી બદલી શકે છે. ગઈ રાત્રે એક મિત્ર મારી સાથે વાત કરી. તેને કંઈક એવું કહ્યું જેના પર મેં આખી રાત વિચાર કર્યો. મારી પત્નીનો ઈશ્વર પૈસા છે, મારો ઈશ્વર સમય છે. તે શું કહેવા માંગે છે તે હું સમજ્યું. તે જાણે છે કે સમય સૌથી દુર્લભ સ્ત્રોત છે. તેનો સારી રીતે ઉપયોગ કરો અને જિંદગી તમને અસામાન્ય વસ્તુઓ આપશે. તેનો બગાડ કરો તો તમારું હૃદય ખાનીપો અનુભવશે, તમારું જીવન પોનું ગણાશે. આ દિવસ વિશિષ્ટ છે, તેને માન આપો. આજે કંઈક સરસ કરો. મને ખબર છે તમે કરી શકો છો અને કરશો. તણાવ સમસ્યા નથી, સમસ્યા તણાવમાંથી બહાર આવવાનો અભાવ છે. જે કામના દેખાવમાં ઘટાડો કરે છે. ટોચના ઉત્પાદકો સતત મહેનત કરે છે અને પછી આનંદ મેળવે છે. 22. વિકાસ તરીકે ડર. ડર ભયાવહ હોઈ શકે. જ્યારે તે સપાટી પર આવે છે આપણે ભાગવા તૈયાર થઈ જઈએ છીએ. તેને ટાળવા માટે, તેને ખરાબ વસ્તુ તરીકે ગણવા માટે, આ બરાબર નથી. મારા મગજમાં ડર સુંદર છે, એક તક છે, એક બક્ષિસ છે જે તમને બાંધી રાખે છે. તેવા દરેક ડરથી બીજી તરફ તમારી કુદરતી શક્તિ છે અને તમારી ખરેખર મહાનતા છે. ડરમાંથી ભાગવું તે તમે જેને માટે બન્યા છો તે તેજસ્વીતાથી ભાગવા બરાબર છે. એક ડર એ તમારો સર્વોચ્ચ કલ્પનાની સર્વોચ્ચ આવૃત્તિમાં જવાના દરવાજાથી વધુ કંઈ જ નથી. તમને ભય પમાડે છે તે વસ્તુ છે તમે જેને માટે બનાવ્યા છો. તે વધુ શોધવાની જોઈ શકાય તેવી તક છે. ડર ખરાબ નથી, તે હકીકતમાં સારો જ છે. તે તમને જો તમે જેનાથી ડરો છો તે કરો તો આત્મવિશ્વાસ તરફ દોડી જાય છે, આત્મસન્માન તરફ દોડી જાય છે, તમારા વિકાસ આગળ વધે છે, તમે વધુ સારા બનો છો. તો આજે કાર્યસ્થળે અથવા ઘરે જે કંઈ એવું બને જેનાથી તમને ભાગી છૂટવાની લાગણી થાય, તારવાની અથવા અટકાવવાની લાગણી થાય તો દરવાજા તરફ ભાગશો નહીં. તેને બદલે તમે ખરેખર જે થઈ શકો તેમ છો તેવા આગેવાન તરીકે આગળ આવો અને તમારી સામે રજૂ કરવામાં આવી છે તે તકને ઘરે નગાડો. કારણ કે તમે જેનો વિરોધ કરશો તે દ્રઢ થશે, પરંતુ જેની સાથે મૈત્રી કરશો તેમાં તમે પાર ઉતરશો. જો તમે કોઈ ભયગ્રસ્ત નથી તો તમે ઘણો વિકાસ નથી કરતા. 23. નેરીકિંગના નિયમનો મહાવરો કરો. મને યાદ છે હું CNNના ટોક શોમાં હોસ્ટ નેરીકિંગને PVC પાસે ચાલની રોજ વડે નેવાતી મુલાકાત જોતો હતો. તેને કંઈક એવું કહ્યું જે મેં આજના દિવસ સુધી મારી પાસે સાચવી રાખ્યું છે. એક સારો મુદ્દો, શ્રેષ્ઠ મુદ્દો જેવા. સવારમાં સૌથી પહેલા કસરત કરો, પછી જે કરવાનું હશે તે થઈ જ જશે. એકદમ બરાબર. આરોગ્ય સંપત્તિ છે, તે ન હોય તો તમારી પાસે કંઈ નથી, તમે તે જાણો છો. છતાં તમે તેવી રીતે જીવો છો?
ગયા અઠે મેં એક અદ્ભુત મિત્ર અને વિચારક સાથે કોફી પીધી. તેની ચાલીસીની શરૂઆતમાં છે અને તંદુરસ્તના જૂજ સ્તર પરથી કામ કરે છે. રોબિન, મારી ફિલોસોફી એ છે કે અત્યારે હું મારા શરીરને જે રીતે ટ્રીટ કરું છું તે એ નક્કી કરશે કે 70ની ઉંમરે હું તંદુરસ્ત હોઈશ કે બીમાર હોઈશ. અદ્ભુત આંતરસૂજ, અને તે સવારમાં કસરત કરે છે. તો આ એ સવારના કસરત કરવાના 7 કારણો છે જે હું મારા એક્ઝિક્યુટિવ કોચિંગના ગ્રાહકોને તેમજ જે સંસ્થાઓ સાથે અમે કામ કરીએ છીએ તેમાં તેમના લોકોની શક્તિને પ્રકટ કરવા માટે શીખવું છું. 1. નેરી કિંગ સૂચવે છે તેમ જો તમે સવારમાં વર્કઆઉટ કરો તો તે થઈ જાય છે, નહીંતર જેમ દિવસ ઉગતો જાય છે તેમ કસરત ન કરવાના બહાના મળી આવવા સહેલા છે. ભૂખ, થાક, તણાવ અને મારા પરિવાર પાસે જવા માટે ઘેર જવાની જરૂર છે અથવા કસરત કરવા માટે આવતીકાલ વધુ સારી રહેશે. 2. સવારમાં વર્કઆઉટ કરીને તમે ખરેખર તમારી ચયાપચનની ક્રિયાને શરૂ કરાવો છો અને અંદર તમારી ચરબીને બારવાના એન્જિનને શરૂ કરાવો છો. આથી તમારો વર્કઆઉટથી વધુ મોટી અસર અને વધુ ઉચ્ચાદન છે. 3. સવારમાં કસરત કરવાથી તમે ખોરાક વિશે વધુ સારી પસંદગીઓ કરશો. શું છે, સાચું નથી? જ્યારે આપણને તંદુરસ્ત હોવાનો અહેસાસ થાય ત્યારે આપણે વધુ સારું ખાઈએ છીએ. 4. વહેલી સવારની કસરત જે ઊર્જાનો પ્રસ્ફોટ કરે છે તે તમને ટકાવી રાખશે અને તમને આખો દિવસ ઉર્જાવાન રાખશે. તે તમારી શક્તિ પણ વધારે છે. 5. તમારા સવારની કસરત જે એન્ડોર્ફિનનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે તે તમને આનંદનો અનુભવ કરાવે છે જે તમારા દરેક દિવસના બાકીના કંડાકો ચાલુ રાખે જે તમારા દરેક દિવસના બાકીના કંડાકોમાં ચાલુ રહે છે. આ એક જ પૂરતું છે. આ ખુશીનું રહસ્ય અને ખર્ચ દોડવાના બૂટ. 6. વહેલી સવારની કસરત તમારા તણાવને બારી નાખે છે અને તે તમારા પરિપ્રેક્ષ્યને વધારે છે. સમસ્યાઓ હવે એટલી મોટી નથી લાગતી અને સર્જનાત્મકતા વધે છે. તમે દિવસને ઘણી વધારે ધ્યાન કેન્દ્રિતતા બદલાવ તરફ નચીનાપણું તથા સ્વસ્થતા વડે સંભાળી શકો છો. 7. સવારની કસરત તમને વધુ સ્પષ્ટપણે વિચારવામાં મદદ કરશે. જેવી રીતે ઉત્તમ વેપારી લોકોએ છે જેઓ શ્રેષ્ઠ વિચારકો છે અને નિર્ણયકર્તાઓ છે, તો મારી સાથે કદાચ પ્લીઝ વહેલા સવારે ઉઠો અને કસરત કરો. સાદો વિચાર જે કદાચ તમારી કારકિર્દીને તેમજ જીવનને ધરમૂળથી બદલી જ નાખશે. આજનો દિવસ તમે હંમેશા જે બનવા ઈચ્છ્યું છે તેવી વ્યક્તિ તરીકે વર્તન કરવાનો મહાન દિવસ છે. 24. મહાનતાથી વેચો. મારો એક સેન્સ પર્સન સાથે ભેટો થયો હતો જેને હું ફરી ક્યારેય મળવાનો નથી. તે તોછડો ન હતો, તે અક્ષમ હતો, તે સંભાળ લેનાર ન હતો, તે દરેક મોરચે ઠીક હતો. પરંતુ આપણે જેને ધંધો આપી શકીએ તેની પસંદગી કરવાની હોય ત્યારે ચકાચોંધ કરતી દુનિયામાં હું જે મહાન છે તેવા સેલ્સ પર્સન અથવા સંસ્થા સાથે વ્યવહાર કરવાનો વિકલ્પ નહીશ. બન્યું એવું કે એક નવા લેપટોપની શોધમાં હું અંદર ગયો અને જે પહેલી સામે મળી તે વ્યક્તિ સાથે વાત કરી. તેનું કોમ્પ્યુટર ચાલુ કરતો હતો. તેને ઉપર જોયા વગર જ હાઈ કહ્યું, હું ગંભીર છું. મેં તેને વાતમાં જોડવાનો પ્રયત્ન કર્યો. છેવટે તેને પોતાની પડદાથી દૂર કર્યો અને તેની સામે ઊભેલા માણસ મારી સામે નજર કરી. તેણે મારા કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા. નારાજગીપૂર્વક તે તમને તેના કેટલા સાધનો દેખાડે છે અને
તેને જે કરવા માટે પગાર ચૂકવાય છે તે કરવાનો સંઘર્ષ કરે છે. જ્યારે તે મને તે જ જે વેચે છે તે મારે શા માટે ખરીદવું જોઈએ તે વિશે એક પક્ષી ભાષણ આપે છે. હું શ્રીની સામેની બાજુ તેના સ્પર્ધક પાસે ગયો. તેમણે મને ખૂબ સરસ રીતે ટ્રીટ કર્યો. તેમને તે કામ મળી ગયું. તેમને મારો બિઝનેસ પણ મેળવ્યો. જેઓ શ્રેષ્ઠ છે તેઓ માટે કેટલાક અવલોકનો. લોકોના નામથી સંબોધો, તેની સાથે નજર મેળવો અને તેને તેમની સંભાળ લો છો તે દેખાડો. પ્લીઝ અને થેન્ક યુ કહો. તમે બોલો તેના કરતાં હજાર ગણું વળે સાંભળો. માત્ર સહેજ અતિશયોક્તિ. સમય સાચવો, વચન પાળો. વેચવા કરતાં મદદ કરવા વિશે વધુ ખ્યાલ રાખો. લોકો એક માઇલ દૂરથી પ્રમાણિકતાને સૂંઘી લે છે. તમારા ઉત્પાદનો તથા સેવાઓ વિશે જુસ્સાદાર હો, જેથી જે જુસ્સો હસ્તાંતરિત થાય. પહેલા સેલ્સ પર્સનને એક જૂના જૂતાના ખોખા માટે ઘણો મોહ હતો. તમે જે કરો છો તેમાં તમારા ક્ષેત્રમાં બીજા બધા કરતાં વધુ સારા રહો. તો ઉત્પાદન વિશે વાંચો, દરરોજ શીખો, તમારી જાતને અને તમારી આવડતને વિકસાવો અને હંમેશા સુધારતા રહો. તમારા ગ્રાહકોને તેઓ સાહી મુલાકાત લઈ રહ્યા છે તેમ ટ્રીટ કરો. સાદી વ્યૂહરચનાઓ, પરંતુ યાદ રાખો જે વસ્તુ શ્રેષ્ઠને વર્ગી બધાથી અલગ પડે છે તે છે તેમનું થોડુંક સાદી રીતોને વર્ગી રહેવું, જે સમયાંતરે ચકાચોંધ કરનાર પરિણામોમાં ઉભરે છે. અને એ પણ યાદ રાખો, દરેક કંઈક વેચે છે. તમારા બિઝનેસમાં તમારા સંબંધોની સંભાળ રાખો અને પૈસા તેની પોતાની સંભાળ રાખી લેશે. 25. વોરેન બફેટને સલામ. આ ગમે છે. દુનિયાના બીજા સૌથી શ્રીમંત માણસ વોરેન બફેટે દુનિયાના સૌથી શ્રીમંત માણસ બિન અને તેમના પત્ની મિનાંદાની ચેરિટીના દાન કરવા માટે $30 બિલિયન કરતાં વધુ રકમ બાજુ પર મૂકી. સામાજિક જવાબદારી, તે જીવંત અને સરસ છે. આપણા નાનકડા ગ્રહ પર આશા જીવંત છે. આગેવાનોની નવી ફસલ સમજે છે કે પૈસા બનાવવા તેમાં કંઈ જ ખોટું નથી. તેઓ જાણે છે કે ખૂબ જ નફાકારક અને ઉત્તમ તંત્ર ઘડવું તે વ્યાપારની મોટી રમત છે અને ચોક્કસ સ્કોર ચાલુ રાખવાની એક રીત છે. પરંતુ તેઓ એ પણ જાણે છે કે વર્તનની સાથે જવાબો પણ આવે છે અને આથી તેઓ એવા એન્ટરપ્રાઇઝ ઊભા કરે છે જે સારા હોય અને જે આપણને જે ગ્રહના સેવક છીએ તેમાં સકારાત્મક તફાવત ઊભો કરે. તો વોરેન બફેટને પ્રચંડ સલામ અને બિન અને મિનાંદા ગેસ્ટને પણ, જેની સંસ્થા HIV અને મેનેરિયા સામે મહત્વની લડાઈ લડી રહી છે, અને અન્ય નેતાઓને પણ જેઓ માત્ર પોતાની સંભાળ નથી લેતા પરંતુ તેમની બક્ષિસનો ઉપયોગ અન્યોને ઉપર લાવવા માટે પણ કરે. તમે અમને પ્રેરણા આપો છો અને એક તફાવત ઊભો રાખો છો. એક માનવ તરીકે ભલા અને વિનમ્ર હોવું તેનો અર્થ નબળા અને દયનીય હોવું તેવો નથી. તેનો અર્થ એટલો જ છે કે તમે ભલા અને વિનમ્ર છો. 26. શા માટે મહાન થવું. વિશ્વ સ્તરના થવા માટે અને તમારી મહાનતા જિંદગી જીવન માટે પ્રયાસો, શિસ્ત અને પ્રચંડ કેન્દ્રિતતા જોઈએ. ચોક્કસ છે. ચોક્કસ નેતાગીરી એ સહેલા વિરુદ્ધ જે યોગ્ય છે તે કરવા વિશે છે. અને હું સંમત થાઉં છું કે સફળતા માટે બલિદાન જરૂરી છે. તો તે શા માટે કરવું? કારણ કે તે તમને સારું નગાડશે, જે બધી વસ્તુને સાર્થક કરે છે. મોટો વિચાર, તમારી શક્તિ કરતાં ઉતરતું કામ કરવું તે તમને પોતાના વિશે ખરાબ નગાડે છે. તમારી શક્તિ કરતાં ઉતરતી રમત રમવી તે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. તમે જે કરો છો
તમે જે કરી શકો, થઈ શકો અને ધારી શકો તેને મર્યાદિત કરવું તે તમારા જુસ્સામાંથી ઉર્જા અને તમારા હૃદયમાંથી જુસ્સો ચૂસી લે છે. તમારા અંગત અને વ્યવસાયિક પર્વત શિખરે ચડવા તે તમને પોતાને વિશે સારું નગાડે છે. તમારા આત્મસન્માનને ધક્કો આગળ ધકેલો. તમારી સ્વછબી ઉપસાવો. તે તમને ઉર્જા, વિશ્વાસ અને આનંદથી ભરી દે છે. તમારી અંદર પડેલી તે બક્ષિસથી શ્રેષ્ઠ વસ્તુઓ સિદ્ધ કરવી તે તમારા જીવનને વધુ ખુશીથી ભરી દેવાની શ્રેષ્ઠ રીત છે. મહાન હોવું જ્યારે તમે કરવું સરળ ન હોય, જ્યારે તેમ કરવું સરળ ન હોય ત્યારે પણ તે તેજસ્વી ચાંદ છે. તે પુષ્કર વળતર નણે છે હંમેશા. ન સમજવું તે શીખવાની શરૂઆત છે. ગૂંચવણ એ વિકાસનું પ્રતિબિંબ છે. આગળ વધતા રહો. મહાનતા નિર્દયને ચાહે છે. 27. વિપરીત પરિસ્થિતિઓ મૂલ્યવાન બક્ષિસો લાવે છે. પ્રકૃતિ અવિશ્વસનીય શિક્ષક છે. જીવન પ્રકૃતિના નિયમ મુજબ ચાલે છે. આથી ખરેખર જીવન કેવી રીતે ચાલે છે તે સમજવા માટે કુદરતી કેવી રીતે કામ કરે છે તે જોવું તે યોગ્ય છે. આજે સવારે મેં કંઈક મોહ પમાડે તેવું જોયું. ગઈકાલે દક્ષિણ ઇટાલીમાં વરસાદે અમે જ્યાં ઉતર્યા છીએ એ એપાર્ટમેન્ટના વરંદામાં કંઈક ચમત્કાર કર્યો. બગીચામાં રહેલા થોડના ઝુમખાઓ ફૂલોથી ઝૂમી ઉઠ્યા. મેં ક્યારેય થોડમાંથી ફૂલો ફૂટતા નથી જોયા. ગ્રહણ કરવાની વાત. વિપરીત પરિસ્થિતિઓ મૂલ્યવાન બક્ષિસ લાવી શકે છે. જીવન કઠોર હોઈ શકશે. આપણા બધાની સારી અને મુશ્કેલ મોસમ હોય છે, પરંતુ મુશ્કેલ સમય ઘણા આશીષ લાવે છે. જેમ કે તમારું ચરિત્ર મજબૂત બનાવે છે. આત્મજ્ઞાન, હિંમત, ઊંડી કરુણા. શ્રેષ્ઠતમ નેતાઓ કેટલાક ગુણો આપણી સામેથી પસાર થાય છે. આપણા કઠોરતમ સમયમાં આપણે સૌથી વધુ માનવ તરીકે વિકસે છીએ. તો જ્યારે તેઓ આટલું બધું સારું લાવે છે ત્યારે આપણે તેને કેમ ખરાબ માનીએ? આપણા જીવનમાં સૌથી પડકારજનક ભાગો ત્યારે જ હશે જ્યારે આપણે સૌથી વધુ જીવંત હોઈએ. અને જો તમે તેમના તરફ જાગૃત છો તો તેઓ હંમેશા નાના ચમત્કાર લાવે છે. પરિસ્થિતિ જેટલી વધારે કઠિન તેટલો જો તમે તેની શોધ કરો તો વધુ વિકાસ ઉપલબ્ધ થશે. 28. તમે તમારા વાતાવરણ જેવા બની જાઓ છો. તમે તમારી આસપાસ વાતાવરણ છે તેવા બની જાઓ છો. આથી તમે સારી રીતે પસંદ કરો. તમે જે લોકો સાથે જોડાઓ છો તે અને વાતચીત કરો છો તે પ્રચ્છન્ન રીતે તમારા વિચારો તથા ક્રિયાઓનો આકાર આપે છે. તમારા કરતાં વધુ મહાન લોકો સાથે હો અને તમે વધુ મહાન વ્યક્તિ બનશો. તમારા ઘરને મહાન પુસ્તકોથી ભરી દો અને તમે તેઓ જે વચન તથા શક્યતાઓ આપે છે તેને મળવા માટે ઊંચા ઉઠશો. સરસ આરોગ્યપ્રદ ખોરાક લો અને તમારી શારીરિક જિંદગી તેનું પ્રતિબિંબ આપશે. તમારી જાતને શ્રેષ્ઠ લોકોમાં અને આસપાસ ગોઠવો અને તમે તેવા થઈ જશો. 29. જીતવા માટે નિષ્ફળ જવું. છેવટે વધારે ઝડપથી જવા માટે કેટલીક વાર તમારે ધીમા પડવું જરૂરી છે. મોટા સપનો જોવા અને તમારી જાતને સામાન્ય કરતાં વધુ ખેંચવાનો સ્વભાવ જોખમી છે. જોખમી એ અર્થમાં કે તમે સુરક્ષા છોડી દો છો, તમે નિત્યક્રમ છોડી દો છો, તમે એ સામાન્ય દુનિયા છોડી દો છો જ્યાં દુઃખી લોકો પણ ફોટા માટે પોઝ આપતા મોટું સ્મિત આપે છે. જુઓ, આ ઉનાળાના ગરમ દિવસે હું કવિ હોવાનો અનુભવ કરું છું. અને જ્યારે તમે સગવડનો કોસેટો છોડી દો છો ત્યારે તમે ચોક્કસપણે તમારા પડોશીઓ કરતા અને જેઓ સામાન્ય કહેવાતી જિંદગી જીવે છે તેના કરતાં વધુ નિષ્ફળ જશો. પરંતુ
વ્યક્તિએ જીતવા માટે નિષ્ફળ જવું જ જોઈએ. વ્યક્તિએ તમારા પોતાના પર્વત શિખર પર પહોંચવા માટે અને તમારી સફળતાની સાચી વ્યાખ્યા મેળવવા માટે પુષ્કળ જોખમો ઉઠાવવાની ઈચ્છા રાખવી જ જોઈએ. અને હું પહોંચવાનો પ્રયાસ પણ ન કરવાને બદલે ઊંચે પહોંચીશ અને નિરાશ થવાનું પસંદ કરીશ, અને જ્યારે હું પડીશ હું પાછો ઊભો થઈશ, કપડાં ખંખેરીશ અને ફરી શરૂ કરીશ. વધુ દાહ્યો, મજબૂત અને વધુ સમર્પિત તમારી જેમ જ. કેટલીકવાર આપણે માર્ગ શોધવા માટે આપણો માર્ગ ગુમાવવો પડે છે. 30. કાલ્પનિક અર્થતંત્ર. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આઈડિયા એ સફળતા માટેનું ચલણ છે. તમારા બજારમાં જીતવા માટે તમારી સ્પર્ધા કરતાં જુદું વિચારવાનું, જુદું ઇનોવેટ કરવું, જુદું સર્જવું તે અતિશય આવશ્યક ધ્યેય છે. સૌથી સરસ કામ સાથે સમરૂપ થઈને શ્રેષ્ઠ આઈડિયાવાળી વ્યક્તિ ક્ષેત્રની આગેવાની કરશે. આ વાત મને રિયાના ઈર પર લઈ જાય છે. રિયાના ઈર એક VCC વેરી કુલ કંપની છે. તે યુરોપની સૌથી નફો કરતી એરલાઇન્સ છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ $400 મિલિયનનો નફો. જ્યારે અન્ય એરલાઇન્સ ઇંધણના ઊંચા ભાવને કારણે ડૂબી રહી છે, જેટ ન્યૂ, બીજી VCC કે જેમાં હું મારા લીડરશીપ પ્રેઝેન્સ માટે પ્રવાસ કર્યો હતો, તેમણે અત્યાર સુધીમાં પહેલી વખત પૈસા ગુમાવ્યા. 5ના 12 મહિનામાં રિયાના ઈરે સરેરાશ $50થી થોડી વધુ કિંમતની ટિકિટે 35 મિલિયન મુસાફરોને ઉડાડ્યા છે. તેમની 25% ઉડાનો મફત હોય છે. ખરેખર પોતાની જાતને વોનમાર્ટ ઓફ ફ્લાઇંગ તરીકે ઓળખાવતા રિયાના એરનું લક્ષ્ય એક દિવસ ઉડવાનું સાવ મફત બનાવી દેવાનું છે. તો તે પૈસા બનાવે છે કેવી રીતે? બીજી સેવાઓ માટે પૈસા નહીં દે. સીટના 5ના ભાગમાં વ્યવસાયિકો તરફથી જાહેર ખબરોના પૈસા મળે છે. ચેક ઇન થયેલા સામાનમાં સામાન દીઠ $3.5 લાગે છે. ખોરાક હંમેશા એક્સ્ટ્રા હોય છે. તેમના ઉદ્યોગમાં જીતવા માટે બિઝનેસ મોડલમાં બદલાવ કરીને રિયાના એર બરાબર તે જ કરે છે. અને આપણે જે બદલવા પાછળ પાગલ અર્થતંત્રમાં કામ કરીએ છીએ તેમાં ઇનોવેશન અને કલ્પનાનું શું સ્થાન છે તે દર્શાવે છે. ક્રિયાન્વય વગરના વિચારો ભ્રમણા છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. અદ્ભુત સફળતા માટેની સોનેરી પુસ્તક, લિટલ બ્લેક બુક ફોર સ્ટનિંગ સક્સેસ, રોબિન શર્મા. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 31, તમારી નબળાઈને ઓછો નહીં. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.